પાટણમાં વરસાદ પાણી મુદ્દે રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. ગાયત્રી મંદિર નજીકની 5 સોસાયટીના રહીશો છે તેઓ વિરોધ કરી રહ્યા છે. કસ્તુરીનગર, લાલભાઈ પાર્ક, મહાદેવનગર, વલ્લભભાઈ નગરના જે રહીશો છે તે સામસામે આવી ગયા છે. સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવાની કામગીરી અટકાવતા આ રહીશો જોવા મળ્યા છે. વિરોધને લઈને એમએલએ ડોક્ટર કિરીટ પટેલ તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. એમએલએ અધિકારીઓ પાઇપલાઇનની લેવલ સીટ વગર કામ કરતા હોવાનો આક્ષેપ પણ થયો છે. પાઇપલાઇનનું લેવલ શીટની કોપી રજૂ કર્યા બાદ કામગીરી કરવા માટે જણાવ્યું. પાટણ પાલિકા જેસીબી લઈ આવતા કામગીરી અટકાવી અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. પાટણ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે. ભાવેશ, પાટણમાં વરસાદી પાણી મુદ્દે રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે, સામસામે રહીશો આવી ગયા છે, શું વધુ અપડેટ? જે ચોક્કસથી જણાવ્યું કે પાટણ શહેરનો જે વોર્ડ નંબર 6 આવેલો છે, જે ગાયત્રી મંદિરની આસપાસમાં જે લાલભાઈ પાર્ક, કસ્તુરીનગર અને માધેવનગર સોસાયટીને જોડતા માર્ગ ઉપર જે ચોમાસાના વરસાદી પાણી જે ભરે છે, વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખવાની કામગીરી ચાલુ છે અને આ કામગીરી લગભગ 80% જેટલી પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ જે ક્યાંક ને ક્યાંક જે આગળની જે સોસાયટીના રહીશોના ઘર આગળનું જે ખોદકામ થતા મામલો 2 દિવસથી બીક્યો છે અને બંને પાંચે પાંચ સોસાયટીના રહીશો અમને સામે આવ્યા છે. એક જૂથ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની પાઇપલાઇન નાખવા માટે નગરપાલિકાની તરફેણમાં છે, જ્યારે બીજી નગરપાલિકાની વિરોધમાં છે, જેને લઈને 2 દિવસથી ભારે હંગામો મચ્યો છે. અને આ બાબતને લઈને આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જે નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે તેની લેવલ સીટ વગર કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કર્યા છે અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યાં સુધી લેવલ સીટ અધિકારીની સહી વાળી નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની નહીં. અને જો કામગીરી કરવામાં આવશે અને પાણી બેક મારશે તો તેનો સંપૂર્ણ ખર્ચો જે તે અધિકારીઓ પાસેથી લેવામાં આવશે. જી બિલકુલ, આભાર ભાવે.